હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ફૂડ કરિશ્મા ધ મેજિકલ કિચન. આજે આપણે બનાવવાના છીએ મકાઈના લોટના ઢોકળા, જે એક રાજસ્થાની રેસીપી છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને યુઝ્યુઅલી દાળ અથવા ચટણી જોડે ખવાય છે, પણ અહીંયા આગળ આપણે એક સ્પેશિયલ ફટાફટવાળી ચટણી બનાવી છે એની જોડે ખાવા માટે. તો ચલો જોઈએ સામગ્રી. તો સામગ્રીમાં આપણને જોઈશે એક કપ મકાઈનો લોટ, આપણે જે રોટલા બનાવવા વાપરીએ છીએ એ જ છે, 1/4 કપ એટલે કે 1/4 કપ જેવું આ વટાણા છે. લીલા વટાણાને મેં ચોપરમાં ફેરવી લીધા છે, તમે મિક્સીમાં પણ એને અધકચરા વાટી લો. 1/4 કપ દહીં, મેથી આપણને જોઈશે. અહીંયા આગળ મેં કસૂરી મેથી લીધી છે 2 ટેબલસ્પૂન જેવી. તમારી પાસે જો ફ્રેશ મેથી હોય તો તમે એ પણ લઈ શકો, એ તમારે 1/4 કપ જેવી લેવાની રહેશે. અને આ આપણે લીધી છે આદુ મરચાંની પેસ્ટ. અને આપણને જોઈશે આ બધા સૂકા મસાલા. તો સૌથી પહેલાં તો આપણે એક બાઉલમાં મકાઈનો લોટ લઈ લઈશું. હવે એમાં આપણે સૂકા મસાલા નાખીશું, 1 ટીસ્પૂન અજમો. અજમો આપણે મેં મસૂરી લીધો છે હાથથી. 1 ટીસ્પૂન જીરું, જીરું તમે અધકચરું કરીને પણ નાખી શકો. 1/2 ટીસ્પૂન હળદર ને 1/2 ટીસ્પૂન હિંગ. 1 ટીસ્પૂન અહીંયા લાલ મરચું લીધું છે, આ ઢોકળા થોડા તીખા જ બનશે. 1/2 ટીસ્પૂન અહીંયા આપણે ગરમ મસાલો લીધો છે, જે આપણે દાળ શાકનો મસાલો હોય એ જ. 1/2 ટીસ્પૂન સંચળ પાવડર. સંચળ પાવડરનો મીઠા જોડે ઉપયોગ કરશો તો બહુ ટેસ્ટી લાગશે કોઈ પણ રેસીપીમાં. અહીંયા આગળ મેં 1 ટીસ્પૂન મીઠું લીધું છે. 1/2 કપ અધકચરા વાટેલા વટાણા અને 2 ટેબલસ્પૂન કસૂરી મેથી. આપણે કસૂરી મેથીની જગ્યાએ તમે જો તમારી પાસે તાજી મેથી હોય તો તમે 4 ટેબલસ્પૂન યુઝ કરી શકો છો, એ વધારે ટેસ્ટી લાગશે. અને કોથમીર પણ તમે આમાં ઉમેરી શકો છો. આપણે આમાં હવે 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ આપણે ઉમેરીશું. અહીંયા આગળ મરચાં મારા તીખા ઓછા છે, તમારા વધારે તીખા મરચાં હોય તો તમે એ રીતે એડજસ્ટ કરી શકો છો. હવે આપણે આમાં સોડા ઉમેરીશું, ખાવાનો સોડા 1 ચપટી, અને 1 ટેબલસ્પૂન આપણે ઉમેરીશું તેલ. આ લોટને આપણે હવે બાંધવાનો છે દહીંની મદદથી. દહીં અહીંયા આગળ આપણે 1/4 કપ લીધું છે, અને થોડું થોડું કરીને આપણે દહીં આમાં ઉમેરીશું. આ લોટને વધારે નરમ કે વધારે કડક નથી બાંધવાનો, રોટલી જેવો લોટ બાંધવાનો છે, એટલે ધીમે ધીમે દહીં ઉમેરતા સાથે આપણે આ લોટ બાંધી લઈશું અને બરોબર મસળીને. આ મકાઈનો લોટ છે એટલે થોડો મસળવો પડશે, એટલો જ સરસ સુવાળો થશે. લોટ મસળાઈને બંધાઈ જાય એટલે આપણે આમાંથી ઢોકળા બનાવવાના છે. આ ઢોકળા જે છે એ રાજસ્થાની ઢોકળા છે, આ જાળીવાળા જે ઢોકળા બને છે એવા નથી, આ મુઠિયા જેવા વધારે ટેક્સચર લાગે છે, પણ આ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે ચા જોડે પણ ખાઈ શકો છો, અને દાળ જોડે પણ, દહીં જોડે પણ, અને ચટણી જોડે પણ. અહીંયા આગળ આપણે એની માટે એક ક્વિક ચટણી બનાવવાના છીએ. હવે આ લોટ મારો બંધાઈ ગયો છે, એને આપણે પાણીની મદદથી મેં થોડો વધારે સુવાળો કરી લીધો છે. હવે હાથમાં તેલ લગાડીને આના ગોળા વાળી લઈશું. એક મોટો બોલ લઈ અને એને હાથથી થોડો ચપટો કરીને વચ્ચે કાણું કરવાનું છે, જેથી કરીને અંદરથી પણ એને વરાળ પસાર થાય અને એક સરખો એ પાકી જાય. તમે એક પ્લેટ ઉપર એને મૂકીને આવી રીતે કાણું કરી શકો છો. મકાઈનો લોટ છે એટલે થોડું તમારે ધ્યાનથી કરવું પડશે. આવી રીતે જ બધા જ ઢોકળા આપણે બનાવી લઈશું. વચ્ચે કાણું હશે એટલે વરાળ સરસ પસાર થશે અને ઢોકળા એક સરખા પાકી જશે. બધા જ ઢોકળા હવે મેં બનાવી લીધા છે. હવે એક પ્લેટમાં, ઢોકળિયાની પ્લેટમાં આપણે તેલ લગાડી અને આ બધા જ ઢોકળા એની પર મૂકી દઈશું. ઢોકળાઓની વચ્ચે આપણે જગ્યા રાખીશું એટલે કે વરાળ બરોબર પસાર થાય અને ઢોકળા એક સરખા પાકી જાય એટલા માટે. અને એક મોટા વાસણમાં કે પછી ઢોકળિયામાં આ વરાળ નીકળે એટલે આપણે આ ઢોકળાને અહીંયા આગળ બાફવા મૂકી દેવાના છે. 20-એક મિનિટ જેવું થશે એટલે આને 20 મિનિટ પછી આપણે જોઈશું. અને આપણે આને ચપ્પુની મદદથી ચેક કરી લેવાનું કે અંદરથી પાકી ગયું છે કે નહીં. આપણા ઢોકળા સરસ પાકી ગયા છે, આ પીરસવા માટે તૈયાર છે. આ ગરમ હોય ત્યારે જ આપણે એની ઉપર થોડું ઘી રેડીશું, જેમ કે દાળ બાટીમાં ઘી રેડીને એ ટેસ્ટી લાગે છે, એવી રીતે જ આમાં પણ ઘી રેડવાથી આ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. અને ગરમમાં ઘી રેડીશું ત્યારે એ ઘી બધું એની અંદર ઉતરી જશે. હવે આપણે એની જોડે એક ફટાફટ એક ચટણી બનાવી લઈશું. આમાં આપણે 4 કળી લસણને 1/2 ટીસ્પૂન મીઠું અને 1 ટીસ્પૂન લાલ મરચાં જોડે વાટી લીધું છે.
અને એમાં આપણે પાકપ દહીં ઉમેરી દઈશું. એનાથી આપણી મરચાંની તીખાશ અને લસણની તીખાશ થોડી ઓછી થઈ જશે. આ દહીં એમાં ઉમેરીને મિક્સ કરી દઈશું. આ આપણી ચટણી તૈયાર છે. તમે આ ઢોકળાને સાદા દહીં જોડે કે દાળ જોડે કે લીલી ચટણી જોડે પણ સર્વ કરી શકો, પણ અહીંયા આગળ આપણે એને આ ચટણી જોડે સર્વ કરીશું. તો જણાવો કેવી લાગી આ રેસીપી. રેસીપીને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ન ભૂલતા. અને આ જે મકાઈના ઢોકળા તમે પણ બનાવજો. અને કોઈ પણ સિઝનમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, પણ વરસાદની સિઝનમાં આનો અલગ જ સ્વાદ આવે છે. એની જોડે આ ફટાફટવાળી ચટણી પણ બનાવીને પીરસજો. ફરી મળીએ વધુ રેસીપી સાથે. ત્યાં સુધી ખાઓ પીઓ મોજ કરો.